today we are going to learn unit 2 activity 8 dialogues activity 8 nichena samvado bhajwo but friends nowadays it is not possible so let's we read sloka says hello good morning mantra mantra says Hello, good morning. How are you? Sloka says, I am fine. Where is your brother? Mantra says, he is at the library. Sloka says, where is the library? Mantra says, it is near the home shopping center. Sloka says, looking at Mantra's pocket,

શ્લોકા એન્ડ મંત્રા આ બંનેની ડિટેલ્સ ફિલઅપ કરીશું ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો ફ્રેન્ડ્સ આપણે જોયું કે શ્લોકા અને મંત્રા આ બંને જણા વાતો કરી રહ્યા હતા તેઓ બંને શું વાતો કરી રહ્યા હતા એ બધી ડિટેલ્સ આ કોષ્ટકમાં આપણે ફિલઅપ કરીશું જ્યાં આન્સર છે એની સામે આપણે ક્વેશ્ચન લખવાનો છે જ્યાં ક્વેશ્ચન છે એની સામે એનો આન્સર લખીશું અને આન્સર હોય ત્યાં એની સામે એનો ક્વેશ્ચન કારણ કે જ્યારે વાતો થાય ત્યારે આ રીતની જ આપણે વાતચીત કરતા હોઈએ છીએ કે કોઈક પ્રશ્ન પૂછે અને આપણે એનો આન્સર આપીએ બસ એ જ રીતે આ શ્લોકા અને મંત્રા બંને જણા વાતો કરી રહ્યા હતા તો ફ્રેન્ડ્સ આપણે જોયું કે તે બંનેની વચ્ચે કયા પ્રકારની વાતો થઈ રહી હતી તો એના આધારે આ કોષ્ટકમાં આપણે તેમની ડિટેલ્સ ભરીશું તો ચાલો આપણે જોઈએ Where is your brother? Sloka asked. Where is your brother? He is at the library. Where is the library? It is near the home shopping center. What is in your pocket? It is a toy mobile phone. How much is the mobile? Rupees twenty five. What color is it? Guess. Is it pink? Yes, it is. Is it black? No, it isn't. इट इज अ वेरी नाइस स्टॉई थैंक यू फ्रेंड्स आवालॉग साथ भाई बहन अथवा पेरेन्ट्स संवादोंसेशन लुकेट दीस पिक्चर केरफुली फ्रेंड्स તમને શું લાગે છે કે આ લોકો શું વાતો કરી રહ્યા હશે એમને જોઈને મને તો એવું લાગે છે કે એ લોકો કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે તમને શું લાગે છે એ તમે વિચારજો મને એવું લાગી રહ્યું છે કે આ લોકો પિકનિક જવાની પ્લાનિંગ કરે છે તો ચાલો આપણે આગળ જોઈએ કે તેઓ ખરેખર શું પ્લાનિંગ કરે છે હમ જોયું તેઓ પિકનિક પર છે અને આ લિટલ બેર કંઈક એમની સાથે ચર્ચા કરી રહ્યો છે કદાચ એના મજેદાર કિસ્સાઓ કહી રહ્યો હશે એના પોતાના વિશેના કે જેમાં એને ખૂબ મજા પડી હશે નાઉ લેટ્સ સી કે આગળ શું થાય છે તેમની પિકનિક સ્પોઇલ થાય છે કે પછી તેઓ ખૂબ એન્જોય કરે છે ઓ સમથિંગ ઇઝ રોંગ વિથ રેબિટ આ રેબિટ કેટલું ગભરાઈ ગયું હોય એવું લાગે છે હમ કુછ તો ગડબડ હૈ એ શું કહી રહ્યું હશે આ લોકોને શું થયું હશે મને એવું લાગી રહ્યું છે કે તેની સાથે કંઈક પ્રોબ્લેમ થઈ છે અને એ ખૂબ ડરી ગયું હોય એવું લાગે છે સી એની વાતો સાંભળીને બાકીના બધા પણ ગભરાઈ ગયા હોય એવું લાગે છે ને હમ ખરેખર કંઈક મોટી પ્રોબ્લેમ થઈ હોય એવું લાગે છે તો ચાલો હવે આપણે જોઈએ કે શું પ્રોબ્લેમ થઈ હશે હમ રેબિટ આ લોકોને કોઈક અન્ય જગ્યાએ લઈ ગયો હોય એવું લાગે છે અને જુઓ આ વાંદરાભાઈએ પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન શોધી કાઢ્યું હોય એવું લાગે છે અને એ બધાને જણાવી રહ્યો છે હવે આપણે આગળ જોઈએ કે શું થયું હમ કંઈક પાણીમાં પડી ગયું હોય એવું લાગે છે અને આ ભાઈ એને કાઢી રહ્યો છે અને બાકીના બધા તેને જોઈને હસી રહ્યા છે કદાચ એણે એ વસ્તુને બહાર કાઢી લીધી છે તમારી કોઈ વસ્તુ ખોવાઈ હોય અને જો એ તમને પાછી મળી જાય તો તમને બધાને આનંદ થાય છે ને એવી જ રીતે આ બધાને પણ ખૂબ આનંદ થાય છે લુકેટ ધીસ પિક્ચર કેરફુલી એન્ડ થિંક અબાઉટ ધીસ પિક્ચર યોર સેલ્ફ આ લોકો હોટૅલમાં જમવા ગયા છે તો તેઓ શું જમશે શેનો ઓર્ડર આપશે અને અંદર અંદર તેઓ શું ચર્ચા કરી રહ્યા છે ફર્સ્ટ પિક્ચર કરતાં આ પિક્ચરમાં ઘણા બધા ઓબ્જેક્ટ્સ છે તો તમે આ પિક્ચરમાં ઘણું બધું વિચારી શકો બધાના વિચારો જુદા જુદા હોય છે માટે આપણને જે દેખાય છે એનો જ વિચાર આપણે કરીશું એમાં શું આપેલું છે અને શું જોઈએ છે એ આપણે વિચારવાનું નથી બટ જે દેખાય છે એનો વિચાર કરીશું તમે કંઈ પણ વિચારી શકો છો કે આ બોય દોડી રહ્યો છે એ પેલા દાદીને ધક્કો મારી દેશે અને એમની પાસેની બધી વસ્તુઓને પાડી દેશે અથવા તમે એવો પણ વિચાર કરી શકો કે એ પહેલા ટ્રી નીચે ઉભેલા દાદા પાસે દોડીને જઈ રહ્યો છે